नमस्कार वाला विद्यार्थी मित्रों, फरी एक वक्त अपने आ यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। आज आप धोरण 3 विषय पर्यावरण पाठ नंबर 17 पत्रनो प्रवास स्वाध्यन पोथी संपूर्ण सोल्यूशन जोईशु। गांधीनगर द्वारा तैयार करवामां आवेल आ स्वाध्यन पोथीना दरेक धोरणना दरेक विषयना दरेक चेप्टरनुं सोल्यूशन आपने अमारी चेनलमां मळशे। माटे आजे ज आपणी चेनल सब्सक्राइब करो तथा तमारा मित्रोने पण आ वीडियो शेर करो। तो तेमां जोईए प्रश्न नंबर 1, नीचेना प्रश्नोना जवाब लखो। तो तेमां पहेलुं छे, पत्रना सरनामामां कई कई विगतोनो समावेश थाय छे? तो जवाबमां आवशे, पत्रना सरनामामां घर नंबर, मकाननो नाम, शेरी नंबर, गामनो नाम, तालुको, जिल्लो तेमज पिनकोड नंबरनो समावेश थाय छे। त्यारबाद छे बीजू, तमे तमारा वर्गमां टपाल पेटी केवी रीते बनावशो? तो जवाबमां आवशे, अमारा वर्गमां टपाल पेटी बनावा माटे अमे एक मोटू खोखू लईशुं, तेने टेप मारीने बंद करीशुं, त्यार पछी टपाल नाखी शकाय तेટલું કાપીને વર્ગમાં મૂકીશું। ત્યારબાદ છે ત્રીજું, તમે તમારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી કેવી કેવી રીતે મોકલી શકો? તો જવાબમાં આવશે, વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી કાગળમાં લખીને મોકલી શકીએ, તેમજ મોબાઈલથી SMS કરીને પણ રજા ચિઠ્ઠી મોકલાવી શકીએ। ત્યારબાદ છે ચોથું, તમે મોબાઈલ વડે કોની કોની સાથે વાત કરો છો? તો જવાબમાં આવશે, હું મોબાઈલ વડે મારા મોટાભાઈ સાથે, મામા માસી તેમજ મિત્રો સાથે વાત કરું છું। ત્યારબાદ છે પાંચમું, મોબાઈલમાં સંદેશાવ્યવહાર માટે કઈ કઈ સુવિધા છે? તો જવાબમાં આવશે, મોબાઈલમાં સંદેશાવ્યવહાર માટે SMS, WhatsApp તેમજ ઈમેલ દ્વારા સંદેશા મોકલી શકાય છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, નીચેની ઘટના વાંચો અને આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો મિત્રો, આ મુજબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તે મુજબ આપણે દરેક પ્રશ્નના જવાબ આપવાના રહેશે। તો તેમાં પહેલું છે, રાજા દેવદત્ત સંદેશાવ્યવહાર માટે કેવા કેવા માધ્યમનો ઉપયોગ કરતા? તો જવાબમાં આવશે, રાજા દેવદત્ત સંદેશાવ્યવહાર માટે ઢંઢેરો પટાવ્યો, ઘોડેસવાર મોકલાવ્યો, રાજદૂત મોકલાવવામાં આવ્યો, તેમજ કબૂતર દ્વારા સંદેશો મોકલાવવામાં આવ્યો। ત્યારબાદ છે બીજું, ઢંઢેરો પટાવ્યો વિશે તમારા મિત્રો પાસેથી જાણીને લખો। તો મિત્રો, આ મુજબ આપણે જવાબ આપવાનો રહેશે। ત્યારબાદ છે ત્રીજું, એ સમયે નજીકના પ્રદેશોમાં સંદેશો કેવી રીતે પહોંચાડવામાં આવતો? તો જવાબમાં આવશે, એ સમયે નજીકના પ્રદેશોમાં સંદેશો મોકલવા માટે ઘોડેસવારને મોકલીને સંદેશો પહોંચાડવામાં આવતો હતો। ત્યારબાદ છે ચોથું, દૂરના પ્રદેશોમાં સંદેશો મોકલાવવા શાનો ઉપયોગ થતો? તો જવાબમાં આવશે, દૂરના પ્રદેશોમાં સંદેશો મોકલવા માટે ત્યારના સમયમાં કબૂતરનો ઉપયોગ કરવામાં આવતો હતો। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3, માંગ્યા મુજબ જવાબ લખો। તો તેમાં પહેલું છે, નીચેના વાક્યોને ક્રમમાં ગોઠવી પત્રનો પ્રવાસ પૂર્ણ કરો। તો મિત્રો, આ મુજબ આપણે વાક્યો આપેલા છે તેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના રહેશે। તો તેમાં છે પહેલું, મને સુંદર અક્ષરે લખવામાં આવ્યું, બીજું છે મારા પર પાલનપુરની છાપ પાડવામાં આવી, ત્યારબાદ ટપાલી અને પોસ્ટ ઓફિસ લઈ ગયો, ત્યારબાદ આવશે મારા પર અમદાવાદની છાપ પાડવામાં આવી, ત્યાર પછી આવશે મને અમદાવાદની ટ્રેનમાં બેસાડવામાં આવ્યો, અને ત્યારબાદ આવશે હું જેલમાં મામાના ઘેર પહોંચ્યો। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। તો તેમાં પહેલું છે, પોસ્ટ ઓફિસમાં માત્ર એક જ પ્રકારના પત્રો મળે છે, તો જવાબમાં આવશે ખોટું। ત્યારબાદ બીજું છે, લેખિત સંદેશ મોકલવા ફેક્સનો ઉપયોગ થાય છે, તો જવાબમાં આવશે ખરું। ત્યારબાદ છે ત્રીજું, પિનકોડ નંબર 6 અંકોનો હોય છે, તો જવાબમાં આવશે ખરું। ત્યારબાદ છે ચોથું, મોબાઈલથી લેખિત સંદેશ મોકલી શકાય નહીં, તો જવાબમાં આવશે ખોટું। ત્યારબાદ છે પાંચમું, પોસ્ટ ઓફિસમાં માત્ર ટપાલ મોકલવાનું જ કામ થાય છે, તો જવાબમાં આવશે ખોટું। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તો તેમાં પહેલું છે, પત્રોના પ્રકાર કયા કયા છે? તો જવાબમાં આવશે, પત્રોના વિવિધ પ્રકારોમાં પોસ્ટકાર્ડ, અંતર્દર્શીય પત્ર, પરબીડીઓ વગેરેનો સમાવેશ થાય છે। ત્યારબાદ છે બીજું, તમે જાણતા હોય તેવા સંદેશાવ્યવહારના સાધનોના નામ લખો। તો જવાબમાં આવશે, સમાચાર મોકલવા માટે પત્ર, મોબાઈલ ફોન, ઈમેલ, ટેલિફોન, ફેક્સ, SMS, WhatsApp, પેજર વગેરેનો ઉપયોગ થાય છે। ત્યારબાદ છે ત્રીજું, પોસ્ટ ઓફિસમાં કઈ કઈ વસ્તુઓ મળે છે? તો જવાબમાં આવશે, પોસ્ટ ઓફિસમાં ટપાલ, ટપાલ ટિકિટ, પરબીડીઓ, આંતરદેશીય પત્ર, કિસાન વિકાસ પત્ર, ઇન્દિરા વિકાસ પત્ર, વિવિધ બચત યોજનાઓ વગેરે વસ્તુઓ મળે છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો તેમાં પહેલું છે, રીના પોતે લખેલો પત્ર ટપાલ પેટીમાં ન નાખે તો શું થાય? તો જવાબમાં આવશે, રીના પોતે લખેલો પત્ર ટપાલ પેટીમાં નાખે તો તેનો પત્ર કોઈને પણ મળશે નહીં અને તેની જ પાસે રહેશે।
त्यारबाद छे बीजू, पत्र में सरनामू खोटू लखाई जाए तो शू थाय? तो जवाब में आवशे, पत्र में सरनामू खोटू लखाई जाए तो पत्र कोई ने मळतो नथी अने ते पत्र पाछो पत्र लखनार व्यक्तिना सरनामे पहुँचे छे। त्यारबाद छे त्रीजू, संदेशा व्यवहार माटे टपाली केवी रीते मददगार थाय छे? तो जवाब में आवशे, कोई व्यक्तिए टपाल मोकली होय तो ते आपणा सुधी पहोंचाड़े छे, तेमज आपणे टपाल पेटी में नाखेल टपालो लई जईने जे ते सरनामे पहोंचाड़े छे। त्यारबाद छे चौथू, टेलिफोन अने मोबाइल में शू तफावत छे? तो जवाब में आवशे, टेलिफोन वायर साथे जोड़ायेलो होय छे जेथी तेनी साथे लई जई शकातो नथी, ज्यारे मोबाइल ने अपने गम्मे त्या साथे लई जई शकीए छीए। त्यारबाद छे पांचमू, विविध प्रकारना पत्रों पर लागेली टिकीटो अलग अलग शा माटे होय छे? तो जवाब में आवशे, विविध प्रकारना पत्रों ज्यां मोकलवाना होय ते प्रमाणेना मूल्यनी टिकीट लगावी पड़े तेथी टिकीटो अलग अलग होय छे। त्यारबाद छे प्रश्न नंबर छ, नीचेना प्रश्नोना जवाब तमारा शिक्षक माता पिता के दादा दादी ने पूछीने लखो। तो तेमा पहेलुं छे, तमारा दादा दादीना लग्नों संदेशो केवी रीते मोकलवामां आव्यो हतो? तो जवाब में आवशे, मारा दादा दादीना लग्नों संदेशो मोकलवा माटे पोस्ट में लग्ननी कंकोत्री मोकलवामां आवी हती। त्यारबाद छे बीजू, ईमेल अने फेक्स में शू तफावत छे? तो जवाब में आवशे, ईमेल द्वारा कागळ वगर संदेशों मोकली शकाय छे, ज्यारे फेक्स माटे मशीननी तेमज कागळनी जरूर पड़े छे। त्यारबाद छे त्रीजू, तमारा माता पिता अने माता पिता तमारी उमरना हता ते समये संदेशा व्यवहारना क्या साधनोनो उपयोग करता हता? तो जवाब में आवशे, अमारा माता पिता संदेशा व्यवहार माटे टपाल टेलिफोन पत्रों वगैरे जेवा साधनोनो उपयोग करता हता। त्यारबाद छे चौथू, पहलाना जमानामां संदेशों पहोंचाड़वा पक्षीओनो उपयोग शा माटे करवामां आवतो हतो? तो जवाब में आवशे, पहलाना समय में आजना जेवा संदेशा व्यवहारना साधनोनी शोध थई न हती, माटे झड़पथी संदेशों जे ते स्थळ मोकलवा माटे पक्षीओनो उपयोग थतो हतो। त्यारबाद छे पांचमू, लश्करी संदेशा व्यवहार माटे केवी भाषानो उपयोग करवामां आवे छे शा माटे? तो जवाब में आवशे, लश्करी संदेशा व्यवहार में अगाउथी नक्की थयेल कोडनी भाषा में वात करवामां आवे छे, जेथी बीजा कोई ने आ संदेशाने खबर न पड़े। तो मित्रों, आ सोल्यूशन जवाब बदल आपनो खूब खूब आभार।